તમે કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની સમાધિ જોઈ હશે, પણ તમે ક્યારે ગાડીની સમાધિ વિશે સાંભળ્યું છે? અમરેલીના લાઠી તાલુકામાં પાડર શિંગા ગામના ખેડૂત સંજયભાઈએ પોતાની પ્રિય કારની યાદગીરી માટે સમાધિ બનાવડાવી. આ 2006 મોડલ છે અને મારી પાસે આવી છે 2012-13. આ ગાડીનું મેં 12-13-14 વર્ષ સુધી ચલાવી છે. આ ગાડી આવ્યા પછી મને ખૂબ લાભ મળ્યો છે અને આ ગાડીને કંઈક આપણે લોકોને અલગ જોવે, અલગ શીખે, એટલા માટે આપણે કંઈક અલગ કરવું. લોકો મ્યુઝિયમમાં ખૂબ ગાડી રાખી છે તો આપણે કંઈક અલગ કરવું છે એવું વિચારધારાથી આપણે આ અલગ કાર્યક્રમ ગોઠવો. તો આપણે આપણી પોતાની જગ્યાની અંદર સમાધિ દઈ એની ઉપર એક વૃક્ષ વાવશું. આ ગાડીનું પહેલાં તો વાજતે ગાજતે ફુલેકું કાઢવામાં આવ્યું હતું અને બાદમાં ખેતરમાં 12 ફૂટ ઊંડો ખાડો કરી ગાડીને વિધિ વિધાન સાથે સમાધિ અપાઈ હતી. ગાડીની સમાધિના પ્રસંગે સંજયભાઈએ 1500 થી 2000 કંકોત્રી છપાવી લોકોને આમંત્રણ આપ્યા હતા અને આશરે 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આવો કાર્યક્રમ આપણે કોઈ દિવસ નિહાળ્યો બી નથી અને ક્યારેય જોયો બી નથી કે કોઈ ન્યૂઝમાં એવી નથી જોયું, પણ આ લોકોએ કર્યું છે એના સ્પેશિયલ ઇન્વિટેશન માટે અમે સુરતથી સ્પેશિયલ આજે આ કાર્યક્રમને માણવા માટે જ આવ્યા છીએ. સમાધિ આપવાનું તો એક અંદરથી એવું ઓલું હતું કે આટલા સમય ચલાવી છે, આપણા વડીલો કોઈ પણ હોય તો આપણે એની પાછળ જે ખર્ચો કરતા હોઈએ એને સમાધિ દેતા, એમ આ મારું એક સ્વજન છે એની માટે મેં આવું આયોજન કર્યું. કાર સમાધિના આ પ્રસંગને માણવા સુરત, અમદાવાદ અને અન્ય શહેરોમાંથી લોકો અહીં પહોંચ્યા હતા અને આવતા સમયમાં હવે કોઈ આવું કરી શકશે જ નહીં, કારણ કે માણસને સમાધિ હોય, પશુઓને સમાધિ હોય, સાધુ સંતોને સમાધિ હોય, પણ આ એક આને વિચાર જ એવો આવ્યો કે મ્યુઝિયમમાં રાખીએ તો એની ભાળ સંભાળ કોણ કરશે, વેચી નાખીએ તો જે લોઢાએ મને પ્રગતિ આપી છે અને કીર્તિવાન બનાવ્યો છે તો એ મારે કોઈને દેવી નથી, માટે એને આ લોખંડ છે ધરતીની માલિકાથી લોખંડની ઉત્પત્તિ થઈ છે, પ્રાપ્તિ થઈ છે અને એનું એ લોખંડ ધરતીમાં મળી જશે